वेलकम टू द जताक्षी ब्लॉग। तो आज अमारो प्लान है कि 10:30 जेवू थी कंटाड़ो आई रो घरे, तो क्या निकलीए अने डेस्टिनेशन फाइनल थी गयु है, पण हवे त्यां जईने बताईशुं तो थोड़ी वधारे मजा आवशे। उत्तरायण आई रही है, थोड़ी घणी हिंट तमने आई जशे रस्ता में या मळीए जग्या पर जईने। यस થોડી ભીડ ઓછી છે આજે, કેમ કે આજે ગુરુવાર છે। તો ફાઇનલી ઉત્તરાયણની શોપિંગ માટે આવી ગયા છે લીલી દરવાજા, જ્યાં સિઝનેબલ સ્ટોલ ઘણી બધી લાગે સાચી કે મને માર્કેટ જોયું, હવે એના માર્કેટ બતાવું અને જોઉં શું શું લે છે અંદરથી, બરાબર। તો હું માનસી અને સાક્ષી આવી ગયા દિલ્હી દરવાજા સિઝનલ માર્કેટ, એટલે અહીંયા એને પતંગ ને બધું વ્યવસ્થિત ભાવમાં મળી રહે, અને આ વખતે નવું ચાલુ થયું કિન્યા બાંધેલા પણ પતંગ મળશે, એટલે કોઈ ટેન્શન છે નહીં કિન્યા બાંધવાની। તો આજે પહેલાં તમને માર્કેટ બતાવી દઉં, પછી કોઈ દુકાનમાં જઈને જોઈએ કે આપણે શું લેવું શું ના લેવું કેટલો ભાવ છે, બરાબર। અને અત્યારે વાગી ગયા છે રાતના કેટલા વાગ્યા સાચી ઘડિયાળ 11:30 ઓનલી જોઈએ 11:30 બી આવું જ માર્કેટ છે। સિંગ બિંગ બધું રેડી કમ્પ્લીટ ગુગરો, પતંગ 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 ઓનલી પતંગ, ભીડ જોઈ શકો છો તમે। ક્યાં કે માનતી શું લેવા ગઈ? ઇમલી ઇમલી લેવા ગઈ। અરે યાર આ છોકરી પહેલી વાર બે રિસ્કના જોડે લઈને નીકળ્યું કે ગઈએ ઇમલી લેવા, અને અડધી રાતે ઉજીએ ઇમલી 11:30 એટલે અડધી રાતે મારી ફેવરેટ બરી જોઈએ, મારી ફેવરેટ વસ્તુ બરી, આ પણ બહુ જ ભાવ છે અમદાવાદ માં બધું મળે, તું બોમ્બે બોમ્બે ના કર, બરાબર। આમ પાપડ લીધા ચાર, આમ પાપડ ખાવાની મજા સ્કૂલમાં આવતી હતી, અને હજુ બી મજા આવશે જ એની। આ ભાઈ મારો બ્લોગ બગાડવા માટે મારા કાનમાં કાનમાં વગાડે, ધ્યાન 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 લેવું તારા કાના માટે પતંગ, કાના માટે પતંગ લેવી ક્યાં જોઈ તે હશે લઈ લઈશું આ રીતે છે અહીંયા છે, હા તો લઈ લો ફટાફટ સાક્ષી, એમને લેવું છે અમારા ઘરે કાનો છે, તમે એમ માની એમના માટે પતંગ લેવાની છે,
और नानी नानी छोटू सी पहला रुपए एक आप दो एक आप બે દિવસ સિમ્બા ને આવડી નાની ના ચાલે સિમ્બા ને મોટી અમે 1000 વાર જ આ બાબલા વાળી કાઢજો હા એ કાઢો હા એ સારી જ છે લઈ લો આખા દાડા ને આકડી ને પરાણે આપી રહ્યા બિચારા હા એટલું સી મળી ગઈ તમને ફેરકી કેટલા ત્યાં પૂછી લઉં કેટલા થયા સો રૂપિયા થઈ ગયું દોરી ની મજબૂત થાય ભાઈલા આમ તોડવામાં કડક હોય પછી તમે કયા અલગ અલગ જાતના પતંગ લઈએ સાથે આ પતંગ લેવા ચક્કર નહીં તો પવન નહીં હોય સચિન આવું લેવું કે લાઈટ વાળું એ બી અમારા સિમ્બા માટે તમને ખબર છે સિમ્બુ એની હાલત શું કરે સિમ્બુ પહેરે તો ખરી મારું માન રાખવા તારું માન રાખવા પહેરી લે પણ માનસી લઈ રહી એને પહેરવા સિમ્બુ થોડી ના હા પણ લે તારે પહેરવું લઈ લે લઈ લો સોના બે લઈ લો બે જણ પહેરજો કબાટમાં એમને રહેશે કસવા માર્કેટ દોરી માર્કેટ એ મસ્ત પહેરજો આવા લઈ લે ને પીપુડા થોડા
આ 10 રૂપિયા આવા બે તેને લઈ લે. આ તો વગાડીશું ને, એકાદું તો કાપશું ને પતંગ. મોટું લઈ લઈએ ને. તું કાપીશ એમ? આપડે ખર્ચો કરવાનો થાઈલેન્ડ રિટર્ન લઈ લો ને અત્યારે. બરેલી છે, રાયપુર ની દોરી વગર ચાલે નહીં આપણને અમદાવાદ ને, એટલે શું અહિયાં રાયપુર તો દોરી લેવા આવું જ પડે યાર. જોઈએ જો ઘસાયેલી મળી જાય તો મસ્ત કામ થઈ જાય, બાકી બરેલી લીધી બેકઅપ માટે. ઘસાયેલી હોય તો મજા આવે. પતંગ ભી લેવાના હે તો અહીંથી પતંગ લઈશું અને થોડું શોપ કરીશું અને પછી ઘર. તમને અહીંયા આવીને પાછું પતંગનું ચાલુ કરી દીધું, તમને કંઈક આવું કંઈક શું છે? ગાના મળે કંઈક બહુ બ્યુટીફુલ પતંગ મળી. રાયપુરનું માર્કેટ કંઈક આવું છે. રાયપુર ભજીયા હાઉસ માસ્ક ને બધું તો એવર ગ્રીન વસ્તુ એમ એમ તો રાયપુર માર્કેટ કહેવાતું નહીં. આ
પપ્પા ને એટલી જોઈશે, પપ્પા ડીલ માં જ જા રહે. 2000 રાયપુર દરવાજે આપણી ફેવરેટ ચા છે, ચોકલેટ ચા. હા તો જતીન કઈક લાવ્યા છે સિમ્બા માટે. શું લઈને આવ્યા? સિમ્બુ માટે દડો. ઓલરેડી એક બોલ છે ને, બસ આપણે બીજું કંઈ નહીં રમી શકતો. અમારો છોકરો આ રમશે. ઓહ વાવ, મસ્ત છે. નાઈસ, લઈને દોડશે. જો દોડશે પણ મને ટેન્શન છે. ઘરે જઈને બતાવજો કેવો દોડે તને. લાઈવ જ બતાવું. ચાલો ગોઠ. ફાઇનલી અમે ઘરે આવી ગયા પણ સિમ્બાથી રહેવાતું નહીં. પણ અમને બધાનો બીક શું ખબર, અમારા બધા પતંગો ના પાડે. એટલે સિમ્બુને પહેલાં લાલચ આપી. સિમ્બુ ટિકિટ બરાબર છે, પતી જો પિક્ચર પૂરું. સિમ્બુ તે ભાડ નાખ્યું કાયદેસર. બસ 10 મિનિટનો બી ખેલ હતો. એ સાક્ષી જોઈને વધારે ગાંડું હશે. હા, તારા પરાક્રમ બતાવી દે ને કે તે આ કામ કર્યા છે સારા. એવા મળી 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 પૂરું હવે એને કંઈ નાખે. બે ફિરકી લીધી. આ વ્હાઈટ ફિરકી તૈયાર કરી આપણને 350 રૂપિયા 2000. આ બી સેમ બરેલી દોરી 350 રૂપિયા 3000. આ 2000 વાર. આ પતંગ 90 રૂપિયા પડશે. કલરિંગ બધા જ 110 રૂપિયા. કોડી બરાબર. આ મોટા પતંગ છે. 200 રૂપિયા 50. કેપ લાયા થોડી ઘણી ચોપુડાની બધું બતાવ્યું હતું બ્લોગમાં. આંબલીને છે અને રાયપુરમાં બધા રાતે અમે ખાઈશું 1:30 વાગે. તો રાતે 1:30 વાગે બધા કરીને શાંતિથી સૂઈ જઈશું. બાકી પતંગનું બધી ડિટેલ ઉત્તરાયણના બ્લોગમાં દેખાશે તમને. હા, કિનિયા બાંધશું તો બ્લોગ ઉતારશું. બાકી જે મહેમાન આવે
મહેમાન આવશે એમની જોડે કિન્યા બંધાઈશ એમ તો. અને આ જો કાનુડાની બીજી છે બીજા બનાવવાની ઈચ્છા થાય એવું કરજો. સાક્ષી ના પાડે બનાવવાની, પણ હું એને ફોર્સ કરીને બનાવડાવું છું. હવે જે રીતે જોઈ એ રીતે મારે આજે ભજીયા ખાવા નહીં મળવાના. ચલો મળીએ નવા બ્લોગ સાથે. થેન્ક યુ.